નર્મદાની વાત કરીએ તો નર્મદામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા કપાસ, કેરી, શેરડી જેવા પાકમાં નુકસાની લીધી છે. ખેડૂતો ચિંતામાં મુકાયા. નાંદોદના ચીખલી ગામે તાડના ઝાડ પર વીજળી પડતા આગના દ્રશ્યો સર્જાયા. રાજપીપલા શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા અંધાર પડ છવાયો. નર્મદાના દ્રશ્યો છે કે જ્યાં કપાસ, કેરી અને શેરડીના પાકમાં નુકસાનીની ભીતિ છે. કમોસમી વરસાદ પડ્યો છે. ચીખલીમાં વીજળી પડતા ઝાડ ઉપર આગ લાગી હતી. રાજપીપળા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ચોમાસા જેવો માહોલ હાલ નર્મદામાં સર્જાયો છે. તો નર્મદા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. વાત છોટાઉદેપુરની કરીએ તો છોટાઉદેપુરના ક્વાંટ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ક્વાંટ ગામમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના વડોદરા જિલ્લાના શહેરમાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં નોંધાયો છે. કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુ થયું. સયાજીગંજ, રાવપુરા, ગોત્રી, ફતેગંજ, ગુરવા, આજવા રોડ, વાઘોરિયા રોડ, કોટા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી રોગચાળો વકરવાની દહેશત છે. આગાહી વચ્ચે સુરતમાં બપોર બાદ કમોસમી વરસાદ ત્રાટક્યો. સુરતના ઓલપાડમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન પણ ફૂંકાયો. કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. હજુ પણ અહીં 5 દિવસ સુધી છૂટા છવાયા માવઠાની આશંકા છે. મંગળવારે માવઠાની પ્રબળ સંભાવના હોવાથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો સાથે વરસાદ વરસ્યો. જિલ્લાના ઉલપાડ, માંગરોળ, કામરેજ, માંડવી, બારડોલી, બહુવા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ઉનાળો પાકને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો પર 17 વાર્થ સુધી માવઠાની લટકતી તલવાર છે. કમોસમી વરસાદ અને મિની વાવાઝોડું ખેતી પાકને કરી શકે છે વેરવિખેર. 5 દિવસ ગુજરાતને ધમરોળશે માવઠું. 2 દિવસ દક્ષિણ ગુજરાત, પછી સમગ્ર ગુજરાત પર જોખમ. 15, 16, 17 માર્ચે સૌરાષ્ટ્ર કચ્છ પર સંકટ. ખેડૂતોના શ્વાસ અધ્ધર ચડાવી દેનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ એક સંકટ લઈને આવ્યું અને ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાવાની આશંકા વર્તાઈ રહી છે. છેક 17 માર્ચ સુધી રાજ્યમાં માવઠાનું સંકટ તોળાશે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી છે, જ્યારે બુધવારે 15 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, નર્મદા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના છે. આગાહી પ્રમાણે 16 માર્ચે માવઠું ગુજરાતના એક પણ જિલ્લાને કોરો નહીં રહેવા દે તો 17 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, કચ્છ, મહીસાગર, દાહોદ, ડાંગ અને તાપીમાં માવઠું પડવાની શક્યતા છે. કમોસમી વરસાદની સાથે સાથે વીજળીના કડાકા અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતા આંધી જેવી સ્થિતિ પણ સર્જાવાની સંભાવના છે. એક સપ્તાહ પહેલા થયેલા માવઠાનો સર્વે હજુ પૂરો નથી થયો. ત્યાં જ નુકસાની વેરવા માટે બીજું માવઠું આવી પહોંચ્યું, જેણે ખેડૂતોની ચિંતા વધારી. પાછોતરા વાવેતર થયેલા ઘઉં, બાજરી, ચણા, ધાણા, જીરું જેવા પાકમાં નુકસાનીની આશંકા છે. ઉપરાંત કમોસમી વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાવાનો હોવાથી આંબા પરથી મોટા પ્રમાણમાં કેરી ખરી પડવાની આશંકાથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે. તો માવઠાની આગાહીના પગલે મહુવા યાર્ડમાં આજ અને કાલે 2 દિવસ અરાજી બંધ રહેશે. મહુવા એપીએમસી દ્વારા માર્કેટ યાર્ડમાં ડુંગળી લાવવા ખેડૂતોને લેખિત સૂચના આપવામાં આવી છે કે 2 દિવસ તારીખ 15 સુધી હરાજી બંધ રાખે છે. ડુંગળી પકવતા ખેડૂતે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ન લાવવા સૂચના અપાઈ.
વાવઠાના એંધાણથી વલસાડ જિલ્લાના ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કેરી પકવતા ખેડૂતો પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે કમોસમી વરસાદના વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. આગામી દિવસોમાં માવઠાની આગાહી હોવાથી વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોની નુકસાનીની ભીતિ છે. વાદળછાયા વાતાવરણ સાથે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ કમોસમી વરસાદની શક્યતા પણ સેવાઈ રહી છે. એવા સમયે એક વખત કમોસમી વરસાદથી કેરીના પાકમાં નુકસાન સહન કરી ચૂકેલા ખેડૂતો ચિંતામાં છે. ઉનાળાની શરૂઆતમાં કેરીનો પાક સંવેદનશીલ હોય છે. આથી વાતાવરણમાં થોડો પણ ફેરફાર સીધો જ કેરીના પાક પર અસર કરે છે. અઠવાડિયા અગાઉ થયેલા કમોસમી વરસાદને કારણે 25-30% નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે બદલાયેલા વાતાવરણ અને વરસાદની શક્યતાથી ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. બદલાયેલા વાતાવરણને કારણે આંબા ઉપર ઝૂલી રહેલી કેરીઓ નીચે પડી રહી છે. પાક ક્યાં પહેલા જ કેરીનો પાક કરી જતા ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે અઠવાડિયા અગાઉ થયેલ કમોસમી વરસાદમાં એક વખત તો ખેડૂતે નુકસાન વેઠી ચૂક્યા છે. જોકે તેમ છતાં હજુ સુધી એ નુકસાનીના કોઈ સર્વે કે સરકાર દ્વારા ખેડૂતોની કોઈ નોંધ પણ ન લીધી હોવાથી ખેડૂતોમાં નારાજગી છે. તો સુરતમાં મોડી સાંજે તેજ પવન સાથે વરસાદ વરસ્યો. કામરેજના દિગસ ગામ પાસે ઝાડ પર વીજળી પડી. વીજળી પડતા નાળિયેળીનું ઝાડ સળગી ઉઠ્યું. દિગસ ગામમાં બાળ મંદિર પાસે વીજળી પડી. સુરતના દ્રશ્યો છે. નાળિયેળીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગ્યું છે. દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી છે. વરસાદ આવતા ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો. તેજ પવન સાથે વરસાદ પડ્યો. જ્યારે નાળિયેળીના ઝાડ પર વીજળી પડી અને ઝાડ સળગ્યું. સ્થાનિકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી છે. સુરતના દ્રશ્યો છે કે જ્યાં ગાજવીજ સાથે વીજળી પડી હતી. નાળિયેળીના ઝાડ પર આ વીજળી પડી છે અને વીજળી પડતા જ આ ઝાડ સળગી ઉઠ્યું હતું. દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી છે. ગાજવીજ અને તેજ પવન સાથે સુરતમાં વરસાદ નોંધાયો. હવે વાત કરીશું બોર્ડની પરીક્ષા મુક્ત મને આપોની. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ધોરણ 10માં 9,56,000 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રભામાં 1,10,000 તેમજ સામાન્ય પ્રભામાં 5,65,000 વિદ્યાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો, જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રભાવ માટે 525, જ્યારે વિજ્ઞાન પ્રભાવ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે. પરીક્ષા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ પરીક્ષા બાળકો આપે અને વિદ્યાર્થીઓ જે આપે તે માટે હાલ સૌ કોઈ કહી રહ્યા છે. આજથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા છે. ધોરણ 12 સામાન્ય પ્રભાવમાં 5,00,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે રાજ્યમાં 16,00,000 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. રાજ્યમાં 14 માર્ચથી બોર્ડની પરીક્ષા યોજાનાર છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર તૈયાર છે. જિલ્લામાં 934,982 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 982 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો 1187 બ્લોક 119 બિલ્ડિંગમાં 44 પરીક્ષા કેન્દ્ર છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે. એસએસસી માટે વેરાવળ અને ઉના એમ બે ઝોનમાં પરીક્ષા યોજાશે, જ્યારે એચએસસી માટે એક ઝોન ફાળવાયો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૪,922 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા દઈ શકે એના માટેની તમામ તૈયારીઓ ગીર સોમનાથ વહીવટીતંત્રે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ કરી
અને તમામ વ્યવસ્થા કરી છે. સાથે સાથે તમામ બિલ્ડિંગોમાં ક્લાસ વન અને ક્લાસ ટુ કક્ષાના ઓફિસરો મોનિટરિંગ કરશે. તો આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં કેદીઓ પણ પરીક્ષા આપશે. ત્યારે જેલમાં કેદીઓ પરીક્ષાની કેવી રીતે તૈયારી કરે છે, જુઓ રિપોર્ટ. શિક્ષણ માટે કોઈ સ્થાન કે ઉંમર નડતરરૂપ હોતા નથી. કોઈ પણ વય સુધી અને કોઈ પણ સ્થાનેથી આજે શિક્ષણ લેવું સરળ બની રહ્યું છે. ફક્ત ઈચ્છા શક્તિ જે કોઈ વ્યક્તિ પાસે હોય તે શિક્ષણ લેવામાં ક્યારેય પાછો પડતો નથી, જેનો આ બોલતો પુરાવો છે. સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ શાળા અથવા કોચિંગ ક્લાસના નથી, પરંતુ સુરતની હાઈટેક ગણાતી લાજપુર મધ્યસ્થ જેલના છે. જી હા, આજે સુરતની હાઈટેક ગણાતી લાજપુર મધ્યસ્થ જેલ 14 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે સુરતની લાજપુર જેલના કેદીઓ પરીક્ષાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ત્યારે સુરતની લાજપુર જેલના 27 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10ના 14 અને ધોરણ 12ના 13 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે. તેમાં લાજપુર મધ્યસ્થ જેલમાં રહેલ કેદીઓ પૈકી 10માં ધોરણમાં 14 અને 12માં ધોરણમાં 13 કેદીઓ પરીક્ષા આપશે. જેલનો મુખ્ય ઉદ્દેશ જેલમાં રહેલ કેદીઓ વ્યવસાયિક તાલીમ તેમજ શિક્ષણમાં ભાગ લઈ પોતાનું જીવન કારકિર્દી છૂટ્યા પછી પણ ઘડી શકે, શિક્ષણના ઉપયોગિતાથી તેઓ બહાર જઈ પુનઃસ્થાપન થઈ શકે, પગભર થઈ શકે તેવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. સુરતની લાજપુર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષા આપનારા કેદીઓને અભ્યાસ ન કરવાનો અફસોસ છે. કોઈને પોલીસ બનવું હતું, પરંતુ પરિસ્થિતિ સારી ન હતી, સપનું અધૂરું રહી ગયું. કોઈને ભણીને એન્જિનિયર બનવું હતું, પણ એક ગુસ્સાએ જિંદગી બરબાદ કરી નાખી. આ કેદીઓ હવે ભણીને જિંદગીની ભૂલ સુધારી રહ્યા છે. છેલ્લા 7-8 મહિનાથી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. 10માની એક્ઝામ આપું છું અને મેં મારું સપનું હતું કે મેં 12 પોલીસમાં જોઈન થાઉં, પણ મેં મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી તે કારણે હું ભણી શક્યો નહીં, અને અહીંયા આવ્યા પછી મને એવી તક મળી છે. પઢાઈ પર ધ્યાન દે, અજ્ઞાન રહેતે હે ના તબ હો જાતા હે ગુના, ગુના કોઈ કરના નહીં ચાહતા હે, લેકિન જ્ઞાન કી કમી રહેતા હે તબ હોતા હે કુછ ના કુછ. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં રાજ્યની અન્ય જેલો કરતા સુરતની લાજપુર જેલનું પરિણામ 100% આવે છે. કેદીઓ બોર્ડની પરીક્ષા પાસ કરીને ફરીથી શિક્ષણ મેળવવા માટે તત્પર બન્યા છે. જેલ પ્રશાસનનો પણ હેતુ છે કે જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.